જીવતા ઈશ્વર છો તેના માટે વાળા પ્રભુ તમે તમારી હાજરી અમારી મધ્ય રાખો છો તેના માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આખા દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સાથે વ્યવહાર કર્યો છે અને વાળા પ્રભુ અમારા જીવનના દરેક તબક્કામાં પ્રભુ તમે તમારી સમક્ષતા રાખો છો અને અમારી જોડે વાળા પ્રભુ તમે વ્યવહાર કરો છો તેના માટે તમારો આભાર માનીએ છીએ. હવે પછીનો અમારો સમય ખ્રિસ્તી સુનાઝરીના નામમાં આશીર્વાદિત કરો. આત્મા અને સત્યતાથી પ્રભુ તમારી આગળ અમારી જાતોને લાવવાને માટે મદદ કરો. અમારામાંથી બધો ઢોંગ દૂર કરો એ મારી પ્રાર્થના છે. જે કંઈ બાબતો અવરોધરૂપ છે પ્રભુ એને તમે ખ્રિસ્તી સુનાઝરીના નામમાં દૂર કરો એ મારી વિનંતી છે. અને મારા પ્રભુ આજે અમે પ્રભુ ખરેખર તમારો મુખનો પ્રકાશ અમારા જીવનો ઉપર
પ્રભુ એક ફરીને એકવાર જોઈ શકીએ એવી અમારી વિનંતી છે. તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. તમારો મહિમા તમે કરો. પ્રાર્થના તારના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. ચલો લેટ્સ બિગિન અવર વર્શિપ. આમેન. હાલેલુયા. Thank you.
થાય. એની સ્ત્રી તો ફાઇનલી ખારનો થાંભલો જ થઈ ગઈ, રાઈટ? સોલ્ટ ઓફ પિલર થઈ ગઈ. ઇન્ટરેસ્ટિંગ, હા? ધ રાઇટર સેઝ કે મુઝે ખીંચ લે, મેં દોડુંગા. આમેન. યા, આપણે દરેક જણ, યસ, આઈ થિંક દિસ ઇઝ ધ રાઇટ એટિટ્યુડ. લેટ્સ રન ટુ ધ લોર્ડ. આમેન. અને આપણે જે લોટ અને એની વાઈફ અને આખું ફેમિલી જે બરબાદ થઈ ગયું, દેટ વોઝ સેડ. આમેન. લેટ્સ વર્શિપ હિમ. યોર ફૂડ. સિચ્યુએશન્સ કેન બી વેરી ડિમાન્ડિંગ, કોન્ફ્લિક્ટિંગ, બધું જ હોઈ શકે,
But still, the Prince of Peace, Amen, એ મને તમને એની શાંતિ આપે છે. This cannot be explained but experienced only. Amen. ચલો તેરા પ્યાર હે મહાન. Amen. Hallelujah. Continue to worship the Lord. Harder than the mountains that I face. Amen. Stronger than the power of the grave. Hallelujah. Hallelujah. Constant through the trial and the change. One thing remains, and that is your love never fails. Amen. Yeah.
fails and never gives up, never runs out on me. Your love never fails and never gives up. Amen. Amen. Hallelujah. His love never
this list of worshiping Father. I think we'll read our Bible, amen? Yeah. Let's do our Bible reading, and today we'll read from Psalms 40. Right? Psalms 40 verses 1 to 17. Let's read together Psalms 40. Nadirajti Yehovani Vachuvi, Nadane Kandi Mari Araj Samari. તેણે મને નાસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. બાજુમાં નાખી દે પેલી ટેપ કાઢા. હા બસ આ તો વચ્ચે નાખી દે ને પેલા લાઈટ વાળા ને બાજુમાં નાખી દે. I think we'll worship this worship again, right? Okay. આપણું પ્રોજેક્ટર એનું ટેમ્પરેચર પોતે આખું જ ઝીરો નહીં થાય ત્યાં સુધી એ ચાલુ નહીં થાય. Amen. That's all we seated. And we can sing a song that everybody knows. Let's read. Amen. You must rise up again. This is scriptures. Amen. We all need to rise up when we are reading scriptures. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠને ઝણકારતો નથી તેને ધન્ય છે. એ યહોવા મારા દેવ, તારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. જેઓ હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. તને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, તે મારા કાન ઉઘાડ્યા છે. ધર્મ્યાર્પણ તથા પાપાર્થાર્પણ તે માંગ્યા નથી. કહ્યું, જો હું આવ્યો છું, પુસ્તકમાં મારે વિશે લખેલું છે કે હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. તારો નિયમ મારા હૃદયમાં છે. મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાત પ્રગટ કરી છે. મેં મારા કોઠે બંધ કર્યા નથી, હે યહોવા, તે તું જાણે છે. મેં મારા હૃદયમાં તારું તાન્યાયપણું સંતાડી મૂક્યું નથી. મેં તારું વિશ્વાસુપણું તથા તારણ પ્રગટ કર્યા છે. તારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી. તારી કૃપા દ્રષ્ટિ મારાથી પાછી ન રાખ. તારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. કેમ કે અગણિત મને ઘેરી લીધો છે. મારા ન્યાયો મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના નિમાણા કરતાં વધારે છે. અને હે યહોવા, કૃપા કરીને મને છોડાવો. હે યહોવા, મને સહાય કરવાને તાવડ કર. જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાવો અને ત્રાસ પામો.
અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા ફટો અને આબરૂહીન થાઓ. જેઓ મને આહા આહા કહે છે તેઓ પોતાની શરમ ભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ. જે સઘળા તને શોધે છે તેઓ તારાથી હર્ષ પામો તથા આનંદ કરો. જેઓ તારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો કે યહોવા મોટો મનાવો. પરંતુ હું દીન તથા દરિદ્રી છું તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. મારા દેવ તું મારો સહાયકારી તથા છોડાવનાર છે, તું વિલંબ ન કર. એમેન એમેન. લેટ્સ ઓલ બી સીટેડ. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. Kind of you all stood up to read the scriptures, right? Because I said that we must all stand up when we are reading scriptures. This is not a ritual, right? But actually, when we were praying for the projector, my whole thought was, you know, in the Old Testament, when the people in the days of Nehemiah and Ezra the prophet, you know, like they all stood up and they read the scriptures. And that is what actually was in my mind. And we were praying for this projector, that the Lord will give us a projector. And that is when we got this projector. And we always want to stand, but yes, if your health does not permit you, yes, you have all the right to sit. But that is the only reason I said that, you know, we need to stand when we are reading the scriptures. Amen, amen. Let's worship Him. Even though I walk through the valley of the shadow of death. Yeah.
You and me, most of the songs, they are coming on this theme. Maybe there is a personal message for any one of you there, or probably there is a message for every one of us that God is going to be with us. No matter what we are going through, God is going to be with us. Amen. Let's worship Him. The sun cannot compare. Amen. Hallelujah. Jesus. This
stand before your throne. Oh,
Yeah.
Amen. Amen. Hallelujah, Jesus. Right, friends, you and I, we are carried in everlasting arms. Amen. This is such an honor. Right? It is such an honor to be carried by the Master in His everlasting arms. Amen. Amen. Hallelujah. Right, we are studying actually from Matthew chapter 10. અને આપણે માર્કના 10મા અધ્યાયમાં માથી અભ્યાસ કરી રહ્યા છે. Yeah, and you know we studied last Sunday that God is sending you and me as sheep among the wolves. અને આપણે જોયું કે ઈશ્વર આપણને વરુઓની મધ્યે ઘેટા સમક્ષ મોકલે છે. And it is not that God is angry with us so that He wants all of us dead. એવું નથી કે ઈશ્વર આપણી જોડે ગુસ્સે છે અને આપણે એવું ઈચ્છે છે કે આપણે બધા મરી જઈએ. Right? But actually, when we are among the wolves as sheep, it is a kind of a development for each one of us. પણ જ્યારે આપણે લોકો ઘેટા વરુઓની ઘેટાની જેમ વરુઓની મધ્ય હોઈએ છીએ તો એ આપણે પોતાની જાતની તૈયારી માં બીકોઝ વી નીડ ટુ આઉટસ્માર્ટ ધ વુલ્વ્સ કારણ કે આપણે એ વરુથી વધારે ચાલાક બનવાનું એન્ડ ધેટ ઇઝ ધ ચેલેન્જ ધેટ વી સો લાસ્ટ સન્ડે ઇઝ ઓન ઈચ વન ઓફ અવર લાઈવ્સ અને આપણે જોયું કે એ પડકાર આપણા દરેકના જીવન પર છે સો નાઉ ઇન વર્સ 17 અને 17મી કલમમાં Hey, it says that be on guard, for there will be people who will hand you over to the local Sanhedrins. કહે કે તમે લોકો ધ્યાન રાખો કારણ કે એવા લોકો છે જે તમને લોકોને સાનહેદ્રિનને સોંપી દેશે. And they will flog you in their synagogues. અને મંદિરમાં ફટકા મારશે, કોરડા મારશે. Yeah, so Jesus is actually writing to the Jews, saying this to the Jewish crowd. અને આ ઈસુ યહૂદી ટોળાને કહે છે. You know, friends, yes, as believers, we must be always on guard when we are with the unbelievers, probably. અને વિશ્વાસીઓ તરીકે તો આપણે હંમેશા ઈશ્વરની સાથે જ હોવું જોઈએ જ્યારે આપણે લોકો અવિશ્વાસીઓની મધ્યે. But from this scripture, we can safely conclude that there may be Christians who are not in faith, and you and I, we may end up being persecuted by them. પણ આપણે આ વચનમાંથી એ જોઈ શકીએ છીએ કે એવા ખ્રિસ્તી છે કે જે વિશ્વાસમાં નથી અને આપણને એ લોકોથી સતાવણી થાય. Yeah, last Sunday we again ended with the present situation in our church. અને ગયા રવિવાર આપણે જે આપણા મંડળીમાં જે અત્યારે જે બાબત બની રહી છે ત્યાં અટક્યા હતા. એન્ડ ટુડે ઓલસો વી મે સે, યુ નો, ધેર ઇઝ અ સેઇંગ ધેટ સમબડી, યુ નો, પ્લેડ અ મિસ્ચીફ એન્ડ ધેટ ઇઝ વાય ધ પાસ્ટર વોઝ ઇન અ પ્રોબ્લેમ. અને કોઈ એવું કહી શકે કે કોઈ કે ધમાલ કરી એટલે પાડક સમસ્યામાં મળ્યો. બટ એક્ચ્યુઅલી ધ કોલ થ્રુ ધ સ્ક્રિપ્ચર ઇઝ ધેટ You and I, we need to be very honest in our living. પણ આ જે વચન આપણને કહે છે એ કે આપણે બહુ honest રહેવાનું છે આપણા જીવનમાં. We must be truthful in our inward being. અને અંદર આપણા જીવનના અંદરના ભાગમાં સત્ય રાખવાનું છે. You know, friends, this is not only for the leadership but for each and every Christian person to live a life of honesty and integrity. આ ખાલી લીડર્સ માટે નથી પણ દરેક ખ્રિસ્તીઓ માટે છે કે એ લોકો ઓનેસ્ટ અને સાચું જીવન જીવે. યુ નો, ધેર આર કાઉન્સિલ્સ ધેટ આર ટ્રાઇંગ ટુ લાઈક, ઓકે, પ્રોબેબલી રુઇન અવર ટેસ્ટિમની ઓર રુઇન અવર લાઈફ. હા, એવી બહાર સમજ છે કે જે આપણા લોકોની જે સાક્ષી છે, કાઉન્સિલ્સ સભાઓ
ભારે એવી સભાઓ છે કે જે આપણા લોકોની જે સાક્ષી છે એને ખરાબ કરવા માંગે છે યુ નો ઈવન જીસસ વોઝ બ્રોટ બિફોર સમ કાઉન્સિલ્સ હા ઈશ્વરને બી બીજી સભા સામે લઈ ગયા યુ નો પીટર એન્ડ પોલ એન્ડ એવરીબડી વેર ટેકન બિફોર સમ કાઉન્સિલ્સ પીટર ને યોહાન બધાને કોઈ સભાની સામે લઈ ગયા એન્ડ ધીસ કાઉન્સિલ્સ ધે વિલ ઓલવેઝ ટ્રાય ટુ બ્રિંગ ઇન વિટનેસીસ બિફોર ધ એક્યુઝ્ડ અને આ જે સભાઓ છે એ જે લોકોની ઉપર દોષ મૂકવામાં આવ્યો છે એ લોકો સામે સાક્ષી લાવવાનો પ્રયત્ન કરે વી નો ધેર આર સો મેની ફ્યુ વિટનેસીસ ધેટ રોઝ અગેન્સ્ટ જીસસ ટેસ્ટિફાઈંગ ધેટ હી વાય હી મસ્ટ બી ક્રુસિફાઈડ આપણને ખબર છે કે ખ્રિસ્તની સામે કેટલા સાક્ષી ઉભા થયા કે જે લોકોએ કીધું કે કેમ એમને ક્રોસ પર ચડાવવાના યા બટ ધેન વી નો ધેટ ધ વિટનેસીસ વેર કન્ફ્યુઝ્ડ અમોંગ ધેમસેલ્વ્સ પણ આપણે જોયું કે જે સાક્ષી હતા એ અંદર અંદર જ વેન ધેર ઇઝ અ ફોલ્સ ટેસ્ટિમની ધ એક્યુઝેશન ડુ નોટ હોલ્ડ જ્યારે ખોટી સાક્ષી હોય તો જે દાવો મૂકવામાં આવે એ ના રહે ઓનલી અ લાઈફ ઓફ ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી વિલ ગીવ યુ એન્ડ મી અ વેરી ક્લિયર કોન્સિયન્સ એન્ડ અ લાઈફ અને ઈશ્વરની સામે એક ઓનેસ્ટ અને સાચું જીવન જ આપણને લોકોને મનમાં શાંતિ રાખશે અને આપણી સાક્ષી સારી પડશે એન્ડ ધેન ઇવન ધો ધ કાઉન્સિલ કેન બી પાવરફુલ એન્ડ કેન સેન્ડ અસ ફોર ફ્લોગિંગ But friends, the story becomes a different story. અને છો એ સભા પાસે સામર્થ્ય હોય અને છો આપણને કોરડા મારવા માટે મોકલે પણ તો બી જે વાર્તા બને એ જુદી બને. You know, whether our scourging is kind of justified or unjustified, we understand that there is going to be a human pain or a physical pain. હા આપણને ખબર છે કે આપણને જે મારવામાં આવે એનો ન્યાય થશે કે નહીં થાય પણ એમાં શારીરિક દુઃખ રહે છે. But there are two conditions that are involved. પણ આની અંદર બે બાબત રહેલી છે યસ નંબર 1 ઇઝ ધેટ ઇફ અવર લાઈફ ઇઝ ફુલ ઓફ ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી અકોર્ડિંગ ટુ ધ બિબ્લિકલ ટ્રુથ્સ હા જો આપણું જીવન ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી માં છે ઇસ બાઇબલ ના સત્ય પ્રમાણે ધેન ધ સ્કોર્જિંગ વિલ બી પેઇનફુલ બટ સ્ટીલ ધેર વિલ બી એન એલિમેન્ટ ઓફ ગ્રેસ ધેટ વિલ બી સો વેરી એક્ટિવલી experienced by each one of us ha e je mar parse ma dukh rahese pan je krupa je ma rahi hase e bahu vadhar padti hase je apne loko e samajne mein sakta chu this kind of an the active grace probably would not be experienced till then ne aa samay ni je krupa che e apne aa sada samay ma na khabar pade and that is why so many of you have habit of reading tortured for Christ you know all those testimonies અને કેટલા લોકો tortured for Christ જે બધી સાક્ષીઓ છે વાંચી છે and you can read that you know the people are burning on the stake of fire and they will be praising God અને આપણે જોઈએ છે કે લોકોને ત્યાં સળગાવવામાં આવતા હોય પણ તો બી ઈશ્વરની સ્તુતિ કરતા હોય in Hebrews we have the whole list of people who are persecuted for their faith અને હિબ્રુઓના પત્રોમાં તો બધા લોકો જે એમને વિશ્વાસની માટે સતાવણી થઈ એ લોકોનો આખો લિસ્ટ છે એન્ડ એવરી વન ઓફ ધેમ એન્ડ્યોર્ડ ધ સફરિંગ અને બધા એ સહન કર્યું વોટ ડુ યુ થિંક ઇટ વોઝ નોટ પેઇનફુલ ઇન ધેર બોડી શું એમના શરીરમાં એ દુઃખ નહોતું પહોંચાડ લેટ મી ટેલ યુ ઇટ વોઝ પેઇનફુલ ફોર ધેમ હા એ એમની માટે દુઃખ પહોંચાડ બટ સમ હાઉ ધ મિસ્ટરી ઓફ ધ એલિમેન્ટ ઓફ ગ્રેસ વોઝ વર્કિંગ ઇન ધેર ધેટ ઇન ધેર બોડીઝ ઇન ધેર લાઈફ at that very moment પણ જે કૃપાની જે રહસ્ય જે રહી રહ્યું છે એ સમય માટે બહુ એમના શરીરમાં જે કામ કરી રહ્યું છે બહુ જુદી બાબત છે and that is why friends yes there are councils they want you and me to be flogged just because of our faith હા ને એટલે એવા એવી સભાઓ છે કે જે આપણને આપણા વિશ્વાસની માટે કોડા મારવા માટે તૈયાર છે બટ લેટ અસ લીવ અ લાઈફ ઓફ ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી સો ધેટ ધેર એક્યુઝેશન્સ વિલ ફોલ હા એટલે આપણે લોકો ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી નું જીવન જીવે કે એ લોકોના જે આપણી પર દોષ મૂકવામાં આવે સેકન્ડલી યુ એન્ડ આઈ વી નીડ ટુ બી વેરી વાઇઝ ઇન અવર ક્રિશ્ચિયન લિવિંગ એન્ડ ટેસ્ટિમની અને આપણે આપણા ખ્રિસ્તી સાક્ષીની અંદર બહુ ડાંપરથી જીવવાનું છે યુ નો સો મેની ટાઈમ્સ સર્ટન ક્રિશ્ચિયન લીડર્સ ધે જસ્ટ ગેટ કેરીડ અવે વેન ધે આર ઇનટુ એની ઇવેન્જેલિસ્ટિક એફર્ટ ઓર એક્શન અને કેટલા ખ્રિસ્તી લીડર્સ એવા છે કે જે જ્યારે લોકો સુવાર્તા પ્રચાર કરવા જાય તો એ કામની અંદર ખેંચી જાય સર્ટન થિંગ્સ આર નોટ સપોઝ ટુ બી સ્પોકન ધે વુડ સ્ટાર્ટ સ્પીકિંગ ધોઝ થિંગ્સ અને એ સમયે કોઈ વસ્તુ ના બોલવાની હોય એ બી બોલવાનું ચાલુ કરે યુ નો ઇટ્સ લાઈક ઇફ ધે ડ્રો અ લાઈન
then the best is that we don't start rubbing their line. અને એની અંદર આપણે હોઈએ તો ધારો કે એ લોકો કોઈ લીટી દોરે તો આપણે એ લીટી ઘૂસવાનું ચાલુ નહીં કરવાનું. બટ વી નીડ ટુ ડ્રો અવર લાઈન વિચ ઇઝ લોંગર ધેન ધેર લાઈન. પણ આપણે આપણી લાઈન દોરવાની, રેખા દોરવાની કે જે લોકો કરતા લાંબી હોય. એન્ડ ધેન ધે વિલ નો ધેટ ધેર લાઈન ફોલ શોર્ટ ઓફ અવર લાઈન. અને પછી એમને ખબર પડશે કે એમની રેખા આપણી રેખા કરતા ટૂંકી પડી. ધેન ધે વિલ નો ધેટ ધેર લાઈન ઇઝ નોટ હેઝ બોલ્ડ હેઝ our line which is so very bold. અને એને ખબર પડશે કે આપ એની જે રેખા છે એમાં એટલું સામર્થ્ય નથી રહી રહ્યું. So what does it take to draw your line longer than their line? તો હવે શું માંગે છે તમારી પાસે કે તમે તમારી રેખા એના કરતા લાંબી દોરો. Draw your line bolder than their line. અને એ લોકો કરતા તમારી રેખામાં વધારે સામર્થ્ય હોય. It is a whole life of devotion and commitment to Jesus Christ. ને ઈશ્વર ને સોંપેલું અને સોંપેલું જીવન માંગી રહ્યા છે. It is a life that is spent at the feet and at the word of God. અને તો એ જીવન છે કે જે ઈશ્વરના પગે અને ઈશ્વરના વચને ગાળેલું હોય. So many people are so very enthusiastic of their faith. અને કેટલા લોકો એમના વિશ્વાસ માટે બહુ, I mean the Christian faith, બહુ બહુ ઉત્સાહી હોય છે. Yeah. But it is not about enthusiasm, it is about a character over there. પણ એ કેટલો ઉત્સાહ છે એની બાબત નથી, પણ ચારિત્રની બાબત છે. A character that is disciplined in deep study of the scriptures. જે ચારિત્ર જેણે પોતાની જાતને ઈશ્વરના વચનની અંદર બહુ તૈયાર કરી. Like David meditating on the word of God day and night. દાઉદની જેમ ઈશ્વરના વચન પર દિવસ રાત મનન કરે. Choosing to study the word of God and asking God to reveal the word of God to them. પસંદ કરે કે ઈશ્વરનું વચન વાંચે અને ઈશ્વરની પાસે સમજ માંગે. Then friends, in your life and in your leadership you would be very successful because God is going to use you. અને તમે તમારા જીવનમાં અને લીડરશિપમાં બહુ successful થશો કારણ કે ઈશ્વર તમારો ઉપયોગ કરશે. Remember one thing, when you are facing councils or you are into evangelistic trips, જો જ્યારે તમે કોઈ સભાનો સામનો કરતા હો કે તમે લોકો સુવાર્તા પ્રચાર માટે નીકળ્યા હો, you know the devil is very active. જે શેતાન છે એ બહુ કામ પર લાગેલો છે. And what is the devil going to do? અને શું કરશે? The devil is going to temper with your Christian temper. અને જે શેતાન છે એ તમારો જે ખ્રિસ્તી સ્વભાવ છે એની જોડે ચેડા કરશે. You know you are going to lose your Christian temper there. જે તમારું ખ્રિસ્તી ચારિત્ર છે એ તમે એ જગ્યા. Now when I am using this word temper, it is not synonym with to only anger. અને આ જગ્યા પર જે શબ્દ વાપરવામાં આવે છે એ કંઈ ગુસ્સા જોડે નથી લેવાનું. But it is our total Christian existence or witness over there. પણ એ આપણું ખ્રિસ્તી પૂરેપૂરું જે સાક્ષી છે અને જીવન છે એની બાબત છે. It is all about our Christian temperament over there. અને આપણે ખ્રિસ્તી તરીકે કેટલું સહન કરી શકીએ છીએ એની બાબત છે. Friends, no matter how much hostile the Gentile world may be or the Christian world may be to you. હા, કેટલું બી ખરાબ હોય આપણી માટે બહારનું દુનિયા કે ખ્રિસ્તી દુનિયા આપણી માટે, લીવ અ લાઈફ ઓફ ટ્રસ્ટ એન્ડ ડિપેન્ડન્સ અપોન ગોડ, તો ઈશ્વરની ઉપર વિશ્વાસ અને અડીલી રહીને જીવન જીવો. ઈટ ઇઝ ગોડ્સ ડ્યુટી ધેટ હી ઇઝ ગોઈંગ ટુ ગ્લોરીફાય હિમસેલ્ફ થ્રુ યોર લાઈફ. તો ઈશ્વરનું કામ છે કે તમારા જીવન દ્વારા પોતાની જાતને એ મહિમા પહોંચાડશે. એન્ડ ધેટ ઇઝ વાય ઇન વર્સ 18 ઈટ ઇઝ રિટન, અને એટલે 18મી કલમમાં લખ્યું છે, ઓન માય અકાઉન્ટ યુ વિલ બી બોટ brought before governors and kings as a testimony to them and to the Sanhedrin. અને કહે છે કે મારા લીધે તમને લોકોને રાજાઓ અને સંહેદ્રિન ની આગળ લઈ જવામાં આવશે. For what? સેના માટે? For a testimony. સાક્ષીના લીધે. You understand this? When God finds you and me living a faithful life, God is raising you and me up before the authorities and before the councils as a witness for him. અને જ્યારે આપણે લોકો વિશ્વાસુ જીવન જીવીશું તો ઈશ્વર આપણને
ની એક ઓથોરિટી તરીકે ઉભા કરશે સભાઓ અને મંદિરો સામે. ફ્રેન્ડ્સ, વોટ ગ્રેટ ઓનર કેન બી અપોન ધીસ હ્યુમન વેસલ ઓર હ્યુમન લાઈફ. અને આ શારીરિક વાસણ પર અંતિ વધારે કેટલું મોટું માન મળી શકે. યુ એન્ડ આઈ, વી કેન બીકમ ધ એમ્બેસેડર્સ ઓફ ગોડ એન્ડ હિઝ કિંગડમ. અને આપણે ઈશ્વરના વચન ને એમનું રાજ્ય લઈ જનારા માણસો બનીશું. સો ફ્રેન્ડ્સ, લીવ અ લાઈફ ઓફ યોર ક્રિશ્ચિયન કોલિંગ. એટલે તમારા જે ખ્રિસ્તી પડકારનું પડકાર છે તમારા જીવન પર, એ પ્રમાણે બી સો વેરી પ્રાઉડ અબાઉટ યોર ક્રિશ્ચિયન કોલિંગ. તમારું જે ખ્રિસ્તી પડકાર છે એની માટે યુ આર કોલ્ડ ટુ બી અ વિટનેસ. તમને સાક્ષી તરીકે બોલાયા છે. ગોડ હેઝ પુટ અ પોટેન્શિયલ ઇન ઈચ વન ઓફ અસ. ઈશ્વરે આપણા બધાની અંદર એક સામર્થ્ય મોકલ્યું છે. ટુ બી અ વિટનેસ બિફોર ધ હાઈ, ધ માઇટી, ધ પાવરફુલ. કે આપણે જે ઉચ્ચ અને મહાન લોકો છે એમની સામે સાક્ષી બની. ઓલ ધ જેન્ટાઇલ્સ, દરેક વિદેશીઓ સામે. નોટ ઓનલી ધેટ, બટ ઇફ યુ આર, યુ એન્ડ આઈ, ઇફ વી આર ગોઈંગ ટુ બી ફાઉન્ડ ફેથફુલ ઇન અવર ક્રિશ્ચિયન લાઈફ. એટલું જ નહીં, અને જો આપણે આપણા ખ્રિસ્તી જીવનમાં વિશ્વાસુ માનું પડીશું તો ચર્ચ ઇઝ ગોઈંગ ટુ બી to take up the matter in their praise and in their worship before the holy god. તો જે મંડળી છે એ બાબત ઈશ્વરની સામે સ્તુતિ અને આરાધના તરીકે લેશે. Because the church itself is being edified by our life. કારણ કે જે મંડળી છે એને બાંધવામાં આવી રહ્યું છે આપણા જીવનથી. Please do not underestimate your Christian calling, friends. જે તમારા લોકોનો ખ્રિસ્તી પડકાર છે એને નીચો ના સમજો. Practice godliness in all your sincerity. અને દૈવીપણું તમારી બધી સિન્સિયરિટીમાં પ્રેક્ટિસ કરો. You know, in Revelation it is written that a dot or a iota is not going to be removed from the scripture. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ફૂલ સ્ટોપ કે કોમા નહીં બાઇબલમાંથી નહીં લેવામાં આવે. Do you understand, in your life there can be dots and iotas. તમારા જીવનમાં હોઈ શકે ફૂલ સ્ટોપ ને કોમા. That probably you may not like or prefer because there may be a cross, there may be a suffering. એ તમને ના ગમે કારણ કે એની જોડે ક્રોસ રહેલો હોય, એની જોડે દુઃખ રહેલું હોય. There can be a challenge over there and you may probably want to run away from that dot or the iota. એની અંદર કોઈ બહુ મોટો પડકાર રહ્યો હોય એટલે તમારે જે so many Christians, because of these dots and iotas in their life, they accept a bit the spirit of murmuring and bitterness upon their life. અને કેટલા ખ્રિસ્તી લોકો આના લીધે પોતાના જીવનમાં કચકચ અને બબડાટ કરે. They want certain things to change in their life. એ લોકોની ઈચ્છા હોય કે એમના જીવનમાં કેટલી બાબતો બદલાય. But friends, let me tell you, these dots and these iotas are for the glory of God. તમને કહું છું કે આજે ફૂલ સ્ટોપ હોય ને કોમા હોય એ ઈશ્વરની મહિમા. Yes, you and I, we may be taken to the councils, to various councils. હા, તમને અને મને છ બહુ સભાઓ સામે. God is raising you and me as a testimony, as a witness for himself. ઈશ્વર તમને અને મને એમની માટે એક સાક્ષી તરીકે ઊભા કરી રહ્યા છે. And that is why Paul writes to Timothy. And એટલે પાઉલ તિમોથીને લખે છે. That he, you must be ready in season and out of season. એટલે દરેક ઋતુમાં તૈયાર રહેવાનું. Are we prepared for a sudden change in our life? શું આપણા જીવનમાં તરત કોઈ બદલાવ આવે તો શું એની માટે આપણે તૈયાર છે? You know, we may be at a very good life pace. You may be enjoying everything in that pace. હા, કદાચ તમારા જીવનની જે અત્યારે રીત ચાલતી હોય બહુ સારી હોય અને આરામદાયક હોય. Suddenly God may choose to put a comma there. હા, તો કદાચ એ જગા પર ઈશ્વર કોમા નાખવાનું વિચારે. What would you do? શું કરશો? An iota over there. કે ઈશ્વર એ જગા પર સેમ કરો. Yeah. Things may come to a halt. હા, વસ્તુઓ રોકાઈ જાય. Things may start changing. વસ્તુ બદલવાની ચાલુ થાય. What would you do? તો શું કરશો? Friends, if you are worshiping God, જો તમે ઈશ્વરને આરાધના કરતા હશો, then you and I, we must be prepared for everything
in this life. તો આપણે જીવનમાં બધી જ બાબતો માટે તૈયાર રહેવાનું છે. Because all things work together for the good of those who love him. કારણ કે જયારે એ લોકો તમને ટ્રાયલ પર લાવે તો એની ચિંતા ના કરો કે શું બોલવાનું ને કઈ રીતે બોલો. When the time comes, you will be given what you should say. જ્યારે સમય આવશે ત્યારે તમને આપવામાં આવશે કે તમારે શું બોલવાનું છે. You see this, friends? Yes, we are humans. હા, તમને હું માણસ છે. Now presentations are difficult even in our universities and colleges. અને યુનિવર્સિટી ને કોલેજ માં ભી પ્રેઝન્ટેશન આપવાનું હોય તો અઘરું હોય. After much study, we are not comfortable with the presentation that is about to happen. બહુ ભણ્યા હોય તો આવી પછી પ્રેઝન્ટેશન આપવા માટે બહુ સંતોષ ના હોય. યુ નો સો મેની પીપલ મે ડેવલપ કોલ્ડ ફીટ. અને કેટલા લોકોના પગ ઠરી જાય. એવરીથિંગ મે હેપન. બધું થાય. બિફોર ધ કાઉન્સિલ, ફ્રેન્ડ્સ, ધ ડેવિલ ઇઝ વર્કિંગ ઓવર ટાઈમ. અને જ્યારે તમને સભાની સામે ઉભા રાખવામાં આવશે તો શેતાન વધારે ઇઝ ગોઈંગ ટુ પુટ એન એલિમેન્ટ ઓફ ફિયર, વેરી એક્ટિવ ફિયર ઇન યોર હાર્ટ. અને એ બહુ કામ કરતી બીક હોય, ચાલુ બીક હોય એવું તમારા હૃદયમાં મૂકશે. બટ હિયર ગોડ ઇઝ એક્ચ્યુઅલી પ્રિપેરિંગ હિઝ ચાઇલ્ડ ફોર અ વેરી અનપ્લાન્ડ અસાઇનમેન્ટ અપોન યોર અપોન હિઝ લાઈફ. પણ આ જગા પર ઈશ્વર એમના બાળકને બહુ જે પ્લાન કરેલું કામ ના હોય એની માટે તૈયાર કરી રહ્યા છે. યોર ફ્રેન્ડ્સ, એઝ ચિલ્ડ્રન ઓફ ગોડ, બી રેડી ફોર એન અનપ્લાન્ડ અસાઇનમેન્ટ ઓફ ઓવર યોર લાઈફ એની ટાઈમ of the day even. અને ઈશ્વરના બાળક તરીકે જે નિર્ણય કરેલો કામ ના હોય એની માટે તૈયાર રહો. You know why God is having an unplanned assignment for you and me? ઈશ્વરે કેમ આપણી માટે નક્કી કરેલું કામ? Because he says that do not worry about what you are going to say, because it will be given to you what you should say. કારણ કે એ કહે છે કે આપણે ચિંતા નથી કરવાનું કે શું બોલવાનું, કારણ કે આપણને આપવાનું આવશે કે શું બોલવાનું. It is the spirit of God that is going to take over us at that time. તો ઈશ્વરનો આત્મા છે કે જે આપણી ઉપર એ સમય આવશે. No friends, just commit yourself to God all the time. પોતાની જાતને ઈશ્વરને દર સમયે સોંપી દો. Especially during those times. અને વધારે તો એવા સમય. You know, from the life of Nehemiah, you and I, we can learn how to pray a quick prayer in the secret of our heart and in our spirit. અને નહેમિયા પાસેથી આપણે શીખી શકીએ છીએ કે આપણે આપણા હૃદયમાં કઈ રીતે છુપી પ્રાર્થના કરી શકીએ છીએ. You know, right there, standing before the king asked Nehemiah, why is your face so sad? અહીંયા રાજાની સામે રાજાએ નહેમિયાને પૂછ્યું કે નહેમિયા, તારું મુખ કેમ આટલું દુખી છે? નહેમિયા રોઝ અપ ઇન પ્રેયર. અને નહેમિયા પ્રાર્થનામાં ઉભો થયો. એન્ડ ધેન હી આન્સર્ડ ધ કિંગ. અને એને પછી રાજાને જવાબ. ફ્રેન્ડ્સ, બિફોર ધીસ કાઉન્સિલ્સ, યુ નો, પ્રેક્ટિસ ધીસ. પ્રેક્ટિસ એવરી ટાઈમ વેન યુ આર ટોકિંગ ટુ સમબડી. પ્રે. દર સમયે તમે આ વસ્તુ પ્રેક્ટિસ કરો. કોઈ બી સભા સામે કે કોઈની જોડે વાત કરતા હોય, અન્ડરસ્ટેન્ડ, ઇફ સમબડી, યુ આર ઇન અ કાઉન્સેલિંગ સેશન એન્ડ સમબડી ઇઝ આસ્કિંગ યોર ક્વેશ્ચન. તમે કોઈ કાઉન્સેલિંગ સેશનમાં હો અને કોઈ તમને પ્રશ્ન પૂછે, ડોન્ટ ટ્રાય ટુ થિંક ઇન યોર સબકોન્શિયસ એન્ડ ટ્રાય ટુ વોમિટ આઉટ એવરીથિંગ. તમારા પાછળના મગજમાં બહુ વિચારવાનું અને પછી એક સાથે બધી વસ્તુ કહી દેવાની એવું ના. ધ બેસ્ટ ઇઝ ટુ ડિપેન્ડ અપોન ગોડ એન્ડ સ્ટાર્ટ પ્રેઇંગ. સાચું એ છે કે ઈશ્વરની ઉપર અડેલો અને પ્રાર્થના કરો. એન્ડ ગોડ વિલ ગિવ યુ ધ આન્સર. અને ઈશ્વર તમને જવાબ આપશે. ગોડ વિલ ગિવ યુ ધ વર્ડ્સ એન્ડ ધ સેન્ટેન્સ ફોર્મેશન્સ. ઈશ્વર તમને શબ્દો આપશે અને કઈ રીતે એ વચનો બનાવવાના. ગોડ વિલ ગિવ યુ ધ પ્રાયોરિટીઝ ઓફ યોર થોટ્સ એટ ધેટ ટાઈમ. અને ઈશ્વર કઈ રીતે તમારે તમારા વિચારો ગોઠવવાના એ બી આપશે. સો ફ્રેન્ડ્સ, ડિપેન્ડ અપોન ગોડ. એટલે ઈશ્વર પર અડેલો. Secondly, so many people take this scripture even for wrong reasons. અને કેટલા લોકો તો આ વચનને ખોટા કારણ
થીબી લે છે. યુ નો ઇટ ઇઝ નોટ ફોર ઓલ પીપલ બટ ઇટ ઇઝ ફોર ધ લીડરશિપ. આ બધા લોકો માટે નથી પણ લીડર્સ માટે છે. ધે એક્સક્યુઝ ધેમસેલ્વ્સ ધેટ ઓકે વેન આઈ વિલ બી ઓન ધ સ્ટેજ ગોડ વિલ give me the word and I will preach to the people. એ પોતાની જાતને એક્સક્યુઝ આપે છે કે હું જ્યારે સ્ટેજ પર ચડીશ તો ઈશ્વરનો શબ્દ મારી પર આવશે અને હું ભાષણ આપીશ. Any of you have experienced such leaders and preachers? કોઈએ એક્સપિરિયન્સ કર્યો છે એવા લીડર્સ માં કે ભાષણ આપનારાનો? They say we don't need to study. We just go on the stage and we open our mouth and God will start putting his word into our mouth and we can preach. એ કહે કે અમારે અભ્યાસ કરવાની તો જરૂરત નથી પણ અમે સ્ટેજ પર ચડીએ અને ઈશ્વરનું વચન અમને આપે. This is a silly excuse for the study of the word of God. અને આ બહુ મૂરખ એક્સક્યુઝ છે ઈશ્વરના વચન ના ભણવાની માટે. You and I, if we are into the ministry of preaching and teaching, we must study the word of God very faithfully. અને જો આપણે ઈશ્વરનું વચન ભાષણ આપતા હોય કે શીખાડતા હોય તો આપણે બહુ વિશ્વાસ પ્રમાણે ઈશ્વરનું વચન શીખવું. At the same time, yes, when we are on the stage, we remain open to the Spirit of God to speak his own words through our mouth. પણ જ્યારે આપણે સ્ટેજ પર હોઈએ તો આપણે એ બાબત માટે ખુલ્લા રહીએ કે ઈશ્વર એમના શબ્દો આપણને મૂકે આપણા જીવનમાં. So friends, it is for you and me to be a witness. God is going to give you and me the words. હા, આપણે સાક્ષી બનવાનું છે અને ઈશ્વર આપણને એમના શબ્દો આપશે. Just because it is an unplanned assignment. હા, કારણ કે નિર્ણય નથી કરેલો. But again, the backbone of an unplanned assignment is a very devoted Christian life. અને પણ નિર્ણય કરેલું કામ માટે જે ગડોળ રજૂ છે એ તો ખ્રિસ્તને સોંપેલું ખ્રિસ્તી જીવન છે. A very committed disciple of the word of God. જે બહુ ઈશ્વરના વચનને સોંપેલો શિષ્ય હોય. So please take your word of God very seriously in your life. એટલે તમારું જે ઈશ્વરનું વચન છે બહુ સિરિયસલી લો. તમારું you become the ambassadors for the kingdom of God. તો તમે ઈશ્વરના વચનની માટે ઈશ્વર તમને મોકલશે. Amen. Let us pray. થોડાક સમયને માટે આપણે દરેક જણ શાંત રહીએ અને આપણા જીવનો ઈશ્વરની સામે લઈ જઈએ. આપણી વર્તણૂકો ઈશ્વરની સામે લઈ જઈએ. આપણી જે ટેવ છે, આપણી દરેક જણની અલગ અલગ ટેવ હોય, એ ટેવ પણ ઈશ્વર સામે લઈ જઈએ. ઈશ્વરને કહીએ કે પ્રભુ તું મને મદદ કર કે હવે પછી હું મારા જીવનની હાલ હું બહુ સાચો સ્ટુડન્ટ બનું બાઇબલનો અને મારા કમિટમેન્ટમાં, મારા ટ્રસ્ટમાં, વિશ્વાસમાં હું આગળ વધું. સ્વર્ગમાં અમારા પ્રભુ, આભાર માનીએ છીએ આ વચનોને માટે. અમને દરેક જણને પ્રભુ તમે જે તેડું આપ્યું છે, બહુ મોટું તેડું છે, અને ત્યારે વાલા પ્રભુ અમે દરેક જણ વાલા પ્રભુ એ તેડાને વિશ્વાસ ઉમાનું પડીએ. વાલા પ્રભુ અમે અમારા જીવનો વાલા પ્રભુ તમારા વચનો પર બાંધીએ, તમારા વિશ્વાસ પર બાંધીએ, તમારી પરના ભરોસા પર બાંધીએ એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ એ બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો, તમારા હાથોમાં સોંપાય છે. પ્રાર્થના તારનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નઝરેના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. રાઈટ, વી વોન્ટ ટુ વેલકમ માઇકલ એન્ડ સાર્વિન, યા, ફ્રોમ સ્ટેટ્સ. એન્ડ યુ કેન સ્ટેન્ડ અપ એન્ડ વોટ ઇઝ ધ બેબીઝ નેમ? સેમ્યુઅલ. યા, આઈ એમ સોરી, આઈ ફોરગોટ ધેટ. યા, વી વેલકમ સેમ્યુઅલ. ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન બર્નિંગ યુઝ ટેબરનેકલ લાઈક ધીસ. Yeah, God bless you. Thank you very much. And yeah, we are encouraged. Thank you. Yeah, બીજું કોઈ છે? પહેલી વાર નથી. મારો ફ્રેન્ડ ડેની આવ્યો છે પાછળ. એ ન્યુઝીલેન્ડથી આવે છે. ડેની ઊભો તો થાય, લોકો જોઈએ ડેની. હા, એ ડેની આવ્યો છે ન્યુઝીલેન્ડથી. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ ભાઈ. યા, ઓલરાઇટ. થેન્ક યુ એવરીબડી. ગોડ બ્લેસ.